વલસાડ જિલ્લામાં 17 અને 18 મે દરમિયાન અરબી સમુદ્રમાંથી ઉઠેલા તાવતે વાવાઝોડાએ મચાવેલી તબાહીથી ખેડૂત ખાતેદારોને થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ સાથે તારણ કાઢવામાં આવ્યો છે. જિલ્લામાં ચાલુ વર્ષે 37,000 હેક્ટરમાં કેરીનો પાક લેવાયો હતો. દરમિયાન ખેતીવાડી વિભાગ દ્વારા તાવતે ચક્રવાતના પગલે સર્જાયેલી તબાહીમાં જે નુકસાન થયું છે તેનો હજી વિસ્તૃત સર્વે જારી રાખવામાં આવશે તેવું નક્કી કરાયું છે, પરંતુ બાકીના ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. આ વર્ષે ખેડૂતોને કેરીની ચાલુ સિઝન શરૂ થયાને તરત જ તાવતે ચક્રવાત સમુદ્રમાંથી પસાર થતાં ભારે વરસાદ અને પ્રચંડ ઝડપે ફૂંકાયેલા પવનથી 9,988 હેક્ટરમાં તૈયાર કેરીના પાકથી લચકતી આંબાવાડીઓ અસરગ્રસ્ત થઈ હોવાનું સરકારના પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું હતું. જોકે આ પૈકી માત્ર 4300 હેક્ટરમાં 7,000 ખેડૂતોને જ નુકસાન થયું હોવાનું તારણ નીકળ્યું હતું. આ સ્થિતિ જોતાં હાલ બાકીના 5,688 હેક્ટરમાં થયેલા નુકસાનીના વળતરથી ખેડૂતો વંચિત રહી જવાનો ભય તોરાઈ રહ્યો છે. જોકે હજી ડિટેલ સર્વે બાકી હોવાનું ખેતીવાડી અને બાગાયતી વિભાગ જણાવી રહ્યો છે, પરંતુ હાલ ગ્રામસેવકોની ટીમના તાત્કાલિક પ્રાથમિક તારણના સર્વે બાદ નુકસાની ધરાવતા ખેડૂતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા દર્શાવાઈ છે. હાલ જે પ્રકારે જિલ્લામાં સહાય માટે સર્વે ચાલી રહ્યું છે એ ગોકુર ગાય જેવું છે. હજી જિલ્લાના મોટાભાગના ખેડૂતો સુધી સરકારી અધિકારી કે કર્મચારીઓ પહોંચ્યા નથી. ખેડૂતોને જે નુકસાન થયું છે તે ખૂબ જ મોટું છે અને નુકસાન બાપ પણ જે કેરી બચેલો છે જેનો ભાવ મરવા જોઈએ તે મળતો નથી. કિસાન ક્રેડિટથી લોન કઈ કેરીનો પાક પકવતા ખેડૂતોને હવે ખાવાના ફાંફા પડ્યા છે. આત્મહત્યા કરવાની કે ખેતી છોડી દેવી એવું જણાવી રહ્યા છે ખેડૂતો. એક તરફ કુદરતી આફત બાદમાં સહાયને જાહેરાત, તે પણ મોડી, અને સર્વે તો હજુ મોડી માંડમાંડ શરૂ થાય ત્યાં સુધી તો દિવાળી આવી જશે. ત્યાં ખેડૂતોને સહાય મળશે ક્યારે? ત્યારે વહેલો સર્વે થાય અને જલ્દી રકમ મળે જેથી પોતાનું દેવું ચૂકવી શકે એવી માંગ ઉઠી છે. આંબાની કેરી ખરી પડવાના નુકસાનમાં હેક્ટર દીઠ 30,000 જિલ્લામાં ખેડૂતોની આંબાવાડીઓને તાવતે વાવાઝોડામાં ભારે પવનથી ખરી પડેલી કેરીઓને લઈ નુકસાન પહોંચ્યું હતું, જે માટે સરકાર 1 હેક્ટર દીઠ રૂપિયા 30,000 ચૂકવશે અને મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં જ આ રકમ ચૂકવાશે. 2 હેક્ટરમાં થયેલા નુકસાનમાં રૂપિયા 40,000ની સહાય મળી શકશે. વળતર માટે આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મંત્રી રમણ પાટકરે પણ સમીક્ષા કર્યા બાદ પણ હજી સર્વેની કામગીરી શરૂ થઈ નહીં વલસાડ જિલ્લામાંથી, જેથી ખેડૂતોમાં ચિંતા છે. ક્યાંક દેવળિયું વધી જાય તો મરવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો. કેયુર મિસ્ત્રી, ZSTV વલસાડ. ખાસ 17 તારીખે થોડુંક વરસાદ આવેલો, 18 વાવાઝોડું બહુ જોરમાં આવી ગયું. 19-20 અમારું કામ જ નહીં થયું કંઈ, એટલે 4 દિવસ અમારા ખેડૂતનો બહુ ખરા એકદમ તૈયાર પાકના સમયમાં નુકસાન થઈ ગયું, એટલે નુકસાન વધારે કહેવાય. ખાસ કરીને ખેડૂત હોય છે એ પોતાની ખેતીને, એટલે પોતાનો પાક પકવા માટે ઘણી મહેનત કરતો હોય છે, ઘણું દેવું લેતો હોય છે, લોન ઉપર નિર્ધાર હોય છે. કયા પ્રકારની કેવી લોન અને દેવું હોય છે અને આવી પોઝિશન આવી જતી તો એના પર શું મુશ્કેલી આવી જાય? ખાસ કરીને અમે KCC લઈએ છીએ, કે કિસાન ક્રેડિટ કાર્ડ. એ 1 યુનિટ પર 3 લાખ રૂપિયાનું ધિરાણ આપે છે. હવે અમારે 7% પ્રમાણે જૂન મહિનામાં એ પૈસા ભરી દેવાના, વર્ષમાં 1 જ વાર. હવે આ વખતે કોઈ હમણાં પાક નિષ્ફળ નુકસાનીના લીધે એ ભરી શકાય એવું નથી, એટલે જૂન મહિનામાં શક્ય એટલું જો કંઈક સહાય આવે તો સારું, કાં તો પછી મુદત સરકાર જો લંબાઈ આપે તો સારું એમ. સર્વેની કામગીરી કઈ રીતની છે? સર્વેની કામગીરી બહુ ધીમી છે. હજુ અમારે કોઈક ખેડૂતના થયા છે, બધા